છે જ્યારે સુરતમાં લોકો વેક્સિન લેવાથી ખૂબ જ ડરી રહ્યા હતા પણ હાલ તો સામે લો ચાલીને લોકો વેક્સિન મુકાવવા આવી રહ્યા છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વેક્સિનની ખૂબ જ અછત સર્જાઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિની સુરતમાં પણ જોવા મળી છે સુરતમાં વેક્સિનેશનની ખૂબ જ અછત સર્જાઈ રહી છે જેને પગલે વેક્સિન લેવા આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા 45 વર્ષથી વધુના લોકો માટે 3 દિવસ માટે રસીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે તો બીજી તરફ વેક્સિનેશનને લઈને સુરતમાં જાગૃતતા જોવા મળી રહી છે ત્યારે સાંભળીએ સુરતીઓ વેક્સિનેશનને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓનું શું માનવું છે વેક્સિનેશન પ્રક્રિયાને લઈને વેક્સિનેશનનું જ્યારથી મહાઅભિયાન શરૂઆત થઈ હતી ત્યારે સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે વેક્સિન ફરજિયાત લો પરંતુ જેવી રીતે સરકારની નીતિ છે બે દિવસ બંધ રાખવામાં આવી રહ્યું છે 3 દિવસ બંધ રાખો તેને લઈ લોકો જે વેક્સિન મુકાવવા આવતા હતા તેમાં પણ કંઈક ને કંઈક ઢીલા જોવા મળી રહી છે અને જે લોકોની જે ભીડ હતી તે પણ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે સુરત શહેરના સરદાર પટેલ વલ્લભ વાડી ખાતેના સૌરાષ્ટ્ર પટેલની વાડી ખાતેના દ્રશ્યો છે જ્યાં અહીંયા મોટી સંખ્યામાં લોકો વેક્સિન મુકાવવા આવતા હતા પરંતુ જે રીતે 45+ લોકોને વેક્સિન માટે હાલ 3-4 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે ત્યારે માત્ર ને માત્ર 18+ એટલે કે જેમને રજીસ્ટ્રેશન કર્યું હોય ને તેમને મેસેજ આવ્યો હોય તેવા જ લોકો અહીંયા વેક્સિન મુકાવવા આવી રહ્યા છે વાત કરવામાં આવે તો એક તરફ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળે આપનું શું માનવું છે હાલ આપણે ક્યાં આવ્યા છો જેવી રીતે વેક્સિનેશનનું અભિયાન ચાલી રહ્યું છે શું કહેશો વેક્સિનેશનનું અભિયાન સરસ ચાલી રહ્યું છે અને બીજી કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડતી અમે એક મનને આશ્કારો થાય કે ના આપણે થોડાક સુરક્ષિત થઈએ જીવની બાબતમાં શરૂઆતથીને સરકાર કહેતી હતી કે વેક્સિન લેવી ફરજિયાત છે વેક્સિન લો તો તમે સુરક્ષિત રહેશો પરંતુ જેવી રીતે સરકારની જે નીતિઓ છે બે દિવસ બંધ કરે છે 4-12 ફરીથી ચાલુ કરવામાં આવે છે શું માનવું છે એમાં ચોક્કસ માનવું એવું છે કે અમુક વેક્સિનનો પણ અભાવને કારણે બંધ કરવામાં આવે છે કારણ કે અમુક જે અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગે કે ઘણા લોકો વેક્સિન મુકાવવા માટે સામે ચાલીને તત્પર થયા છે સામે સરકાર પાસે પણ એટલી વેક્સિન અવેલેબલ નથી જેને કારણે સરકારને પણ વારે ઘડીએ બંધ કરવું પડે છે વાત કરવામાં આવે જે રીતે કોરોનાનો સમય થયો શરૂઆત થઈ છે પહેલા તબક્કા બાદ બીજી લહેર જે ખતરનાક સાબિત થઈ છે ખાસ કરીને તો સુરત માટે લોકોને ઓક્સિજન મળ્યા નથી કેટલાક લોકો સારવાર વગર પણ મોત થયા છે શું માનવું છે આપની નજરે કઈ રીતે જોયું તમે દ્રશ્યો આમ જોઈએ તો એક દ્રશ્ય ભયાનક સાબિત થયું છે સુરતની અંદર કારણ કે ઘણા બધા લોકો અત્યારે હોસ્પિટલોમાં અને બધે લાઇનમાં ઊભા રહ્યા છે કારણ કે જેને લોકોને જોઈએ તેટલી સગવડ મળતી નથી એક જ ઈલાજ છે આ વેક્સિન મૂકવાનું પણ તેમાં પણ આમ જોઈએ તો થોડુંક આમ અંદરથી સુરક્ષિત તો અનુભવાય છે પણ તેમાં પણ થોડુંક આપણે આપણી સાવચેતી રાખવી જરૂરી છે જેના કારણે આપણે સાવચેત રહીએ અને આપણે સુરક્ષિત રહી શકીએ વાત કરવામાં આવે તો આપનું શું માનવું છે જે રીતે વેક્સિનેશન અભિયાન ચાલુ રહ્યું છે પરંતુ જે સરકારની નીતિ છે બે દિવસ માટે બંધ કરવામાં આવે છે ફરીથી ચાલુ કરવામાં આવે છે પાછું 3 દિવસ માટે બંધ કરવા લોકો હેરાન થઈ રહ્યા છે એક તરફ અપીલ કરાઈ રહી છે લોકો ખરેખર હેરાન થઈ રહ્યા એ વાત અલગ છે પરંતુ સરકાર પોતાના પ્રામાણિકતાને પ્રણે એ લોકો 100% પ્રયત્ન કરી રહ્યા છે કે એક વ્યવસ્થા જળવાય એક સિસ્ટમ બને અને લોકોને જેમ બને એમ વધારે પ્રમાણમાં વેક્સિનેશન ઝડપથી થઈ શકે માની લો કે વેક્સિનેશનના ડોઝનું જે પ્રોડક્શન છે વેક્સિનેશન એ ખૂબ જ તંદુરસ્તી માટે લોકોના જીવ સાથે ડાયરેક્ટ જોખમાય એવી એવી વસ્તુ છે તો એના માટે 100% પ્રિક્યુએશન રાખવા પડે એને વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે બનાવવી પડે એમાં સમય લાગે સામાન્ય લોકો સમજી રહ્યા છે અને એમાં સાથ સહકાર પણ આપી રહ્યા છે બીજા ડોઝવાળા લક્ષ્ય વ્યક્તિઓનો સમય થઈ રહ્યો હોય તો પ્રથમ ડોઝવાળા વ્યક્તિઓને હોલ્ડ ઉપર રાખીને બીજા ડોઝવાળાને પ્રાથમિકતા આપવી જોઈએ એ અમે યુવાનો સમજી શકીએ છીએ અને સરકારને સાથ આપીએ છીએ પરંતુ જેમ બને એમ વેક્સિનેશનનું પ્રોડક્શન વધે અને અમારા યુવાનોને લોકોને જનતાને તાત્કાલિક ધોરણે વેક્સિનેશન મળે એવા પ્રયત્ન થાય એવી અમને આપના માધ્યમથી મા અપીલ કરીએ છીએ સરકારને તે વાત કરવામાં આવે તો સમય સુરક્ષાને ધ્યાને રાખી અને વ્યવસ્થાને ધ્યાને રાખીને હાલ તો વેક્સિનેશનનું અભિયાન શરૂ થઈ રહ્યું છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત આજરોજ અખાત્રીજના પવિત્ર દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 8મો હપ્તો